Ciao, વિચાર
રેસ્ટ, અમારે આગળ વધવું જોઈએ, તમારે વિચાર કરવો, તેના વિધાયક અને નિષેધક પરિણામો વિચારવા. તો લખો કે વિધાયક આપણે યુદ્ધ જોઈને પછી એની શૈલી પાછળ
સંદીપ કવિ પ્રદીપ લીખુને લતા મંગેશકરે ગાયું અને સાંભળે જોડાવે ગોવિંદા એ હજ સુધીની ગાયકીનું એનું આખે આખું એનાલિસિસ કરો તો ઘણી ફ્લસમાં મળે સ્ટાર્ટિંગ હોય પણ પ્રયત્ન મહિને કેટલા થયા હશે અને એ એવો જમાનો કે જ્યારે એ ગીત ગાવા માટે અડધો મહિનો અડધો મહિનો અને ક્યારેક ફિલ્મો એવા હોય તો મહિના મહિના દિવસ સુધી પ્રેક્ટિસ કરવી પડતી આજની એવું હોય કાલો કાલ નક્કી થયું આજે થોડી પ્રેક્ટિસ કરી આવતીકાલ રેકોર્ડ થઈ માત્ર ચલાવી દીધી આવું થતું હોય આ નામ થતું હોય આ ભાવ થતો હોય
અનુકૂળ શબ્દ બીજો છે આપણને ટેક્સ્ટ નું વરાય છે એ અનુકૂળ આપણે પરિસ્થિતિ સાથે થવાનું છે ધેટ્સ ઇટ જો થઈ શકો તો આપણે સ્ટેબલ છે કોઈ સ્ટ્રેસ ફેસ છે નહીં પણ આપણે અનુકૂળ નહીં છે સંતા પરિસ્થિતિ અને વાતાવરણને અનુકૂળ નહીં છે સંતા તો ચોક્કસથી આપણે ઉપર ક્યાંક આપણને અજાણ ક્યાંક સ્ટ્રેસ પરંતુ લાગી શકે તો આપણે છેલ્લો ટોપિક છે પૂરો કરીએ આગળ જઈ વધી તીવ્ર મનોભાર ધરાવતી વ્યક્તિમાં અનેક પ્રકારની મનો શારીરિક પરિવર્તનોને કારણે તેની શક્તિ જો તો તેની શક્તિ કાર્યક્ષમતા વિચારવાની ક્ષમતા વિચારવાની ક્ષમતા તો અમાપ હોય છે એનો કોઈ પણ નિવેડો એનો કોઈ છેડો નથી કાંઈ સુધી વિચારી શકો જો એવું હોત તો આવડી મહાન શોધો વિશ્વની મહાન શોધો થઈ ન હોત હે વિચારવાનો તો કોઈ છેડો જ નથી તમે આમ કહીને અનંત રસ્તા સુધી અનંત માપ સુધી વિચારી શકો છો એટલે વિચારવાની શક્તિ અને આત્મવિશ્વાસ વગેરે પર નકારાત્મક અસર થતી હોવાથી સ્થગિતતા અનુભવાય છે હવે સમયને લક્ષી પ્રશ્નોમાં આપણને શક્તિ અને કાર્યક્ષમતાને બધું કીધું એમાં તમે એક વસ્તુ ખાસ નોંધો કે આત્મવિશ્વાસ શું કથા વિધિ આમાં જોઈએ આપણા ગાંધી ઉપર કામ થાય ને ગાંધી આત્મવિશ્વાસ ને આની ઉપર કામ થાય આ કથા લગાવી પણ આપણે વાત ચાલે છે આત્મવિશ્વાસ એના આત્મવિશ્વાસ ઉપર નકારાત્મક અસર થાય છે હવે એના ઉપર જો નકારાત્મક અસર થતી હોય તો બાકી બધું પૂરું થઈ ગયું ને યાર બાકી બધું શું થશે એને પોતાની જાતનો વિશ્વાસ નથી કોઈ પણ વ્યક્તિ એ શું કરી શકે એટલે હવે એના ઉપર થઈ નકારાત્મક અસર સમય લક્ષી પ્રશ્નોમાં વ્યક્તિની શક્તિ કાર્યક્ષમતા છે ને કે હોય ને આ તો સ્વસ્થ હોય જ્યારે આત્મવિશ્વાસ છે ને એવી રીતે તમને કયો એટીટ્યુડ મળ્યો કે તમે કોઈ પણ
સિચ્યુએશન સામે ફેસ કરી શકો. જ્યારે મનોમરવાની વ્યક્તિ છે એ શું કરે, નાની વાત મૂંઝી કરે ને એના ત્યાં થઈ જાય છે વિચાર, તમારે હેલ્પ કરવાની. બીમાર હે વિચાર ગેટ વેલ સૂન લકી એવું લખવાનું છે. તો એ વાત હતી નાની મુશ્કેલીઓ. હવે એવું કીધું કે લાગણી તંત્ર ખાસ ભણવા એવું આવે શું છે, લાગણી તંત્ર. લાગણી તંત્ર, હવે લાગણી તંત્ર છે શું, બહુ સરસ મજાની વસ્તુ છે. જ્યારે તમે મનોવિજ્ઞાન જેવો વિષય ભણતા હોય ને ત્યારે લાગણી તંત્ર વિશે તો તમારે ખ્યાલ રાખવો જ પડે. કારણ કે માણસ સાથે તમારે કામ લેવાનું છે, તમારે વસ્તુ પર એક્સપેરિમેન્ટ નથી કરવાના. આગળ બેન્ચિસ સાયકોલોજી ન હોય, આગળ બોર્ડની સાયકોલોજી ન હોય, એ લાકડાની કે સાયકોલોજી હોય કે લાકડો વર્તન કરશે બધું નહીં. વર્તનનું વિજ્ઞાન ભણું છું તમે ત્યારે વર્તન તો જે ભાઈ એ તો પ્રાણીમાં જ હોય છે, અને એમાંથી સૌથી બુદ્ધિશાળી બુદ્ધિજીવી પ્રાણી માણસ. તો સૌથી વધારે પ્રયોગ માણસ ઉપર થાય છે, કારણ કે જીવન મેળ છે. કૂતરાને ટેન્શન આવે તો એ આપણા જેટલા કોઈ છે કૂતરા એટલે માણસો બધા જ એક્સપેરિમેન્ટ કરીને ડબલ સુધી પડે. સદા મનોઉપચાર આપણે આવશે, મનોઉપચાર તો આપણે કરવો પડે. એટલે લાગણી તંત્ર જ ખાસ તમારે વાપરી કરવું જોઈએ. બહુ મજાની વસ્તુ છે લાગણી તંત્ર, એ બહુ લાગણી છે અમને, બહુ ઇમોશનલ વસ્તુ. હા, એ લાગણી તંત્ર, એનું લાગણી તંત્ર કેવું એટલું છે, આપણે ટેક્સ્ટબુક માં શબ્દ એવો છે કે અત્યંત ઉત્તેજિત આવો સુધારે અત્યંત ઉત્તેજિત લાગણી તંત્ર જેવું હોય એને સમાયોજન સાધન કરવી પડે. શું કામે, તો કે જેનું સમાયોજન જેનું અત્યંત ઉત્તેજિત લાગણી તંત્ર હોય એને હોય ચિંતા આશંકા આવી વસ્તુઓનું શિકાર થવું પડે છે. કઈ રીતે, બે મિનિટ બ્રેક સમજવા. તમે માનો કે હું બહુ લાગણી હોઉં માણસ છું, મને મારા ફ્રેન્ડ છે જેમની સાથે બહુ લાગણી છે, પણ કહીએ કે હું મને મારો મિત્ર દૂર ફેંકું છું, અને જે મારો ખાસ મિત્ર છે મને લગભગ બે યાર થઈ જેમ આગળ પાછળ એક સવારી ભાઈ હોય, અને આ લોકો તો એમાં બે હું બેઠો મારી એમ જવાનું બીજો ભાઈ, અને આ એની અગાઉ મળે ત્યારે મેં બહુ મસ્તી કરી હતી, અને પછી એને અમશે ખોટું નહીં એવી રીતે મળ્યું ગયું હતું. પછી હું બીજો રિટર્ન અહીંયા ખાધા એટલે બહુ ખોટું નહીં ગયું છે, એનાથી મસ્તી શું નહીં થયું બધાવી કરી, એનાથી આ મસ્તી એમ નહીં કર્યું, અમારી પાછળ કેમ નહીં બેઠો, શું કામ ના બેઠો, ચિંતા પણ ઉભી છે. હવે અમારો ભાઈ બેઠે તો અમારી દોસ્ત તૂટી જશે, ભાઈ ઉઠ્યો એ મારાથી ખોટું લઈ ગયો છે કે અથવા તો બીજા કોઈ પણ પ્રશ્નો આશંકા ઉભી થાય શેને લીધે, તો કે અત્યંત ઉતે લાગણી તંત્રને લીધે, એને લીધે સમાયોજન સાથે શક્તિ નથી. એરા તમને છે એ બરાબર લઈ જાય છે, એરા ઉપર ધ્યાન દેવો, કોઈ કન્ફ્યુઝ પિક્ચર આ ક્યાં ના ક્યાં એરા લીધે બરાબર છે ચશ્મા બે. આથી અનેક પ્રકારની સમાજને લક્ષી સમસ્યા ઉભી થાય છે, સમાજમાં સરળતાથી સમાયોજન સાથે શક્તિ નથી. તો અહીંયા અને બહુ સરસ કામ
બળ આ બળને ધ્યાનમાં રાખીને હવે તમે કહો છો કે સ્વ આની અસર આવી છે તો આ એક જોડી શબ્દો લાવો હવે આપણે આના પછીના ટોપિકમાં જવાનું છે પછીના વિડીયો લેક્ચરમાં માનસિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જળવાય એની વ્યાખ્યા શું ખરેખર તમે મગજથી સ્વસ્થ છો એમ કઈ રીતે કહી શકીશ એ બધું આપણે એમાં જોશું આ પાઠ બહુ મસ્ત રીતે આપણે ભણ્યા છીએ અને હવે થોડાક પાંચ ટોપિક બાકી છે જે પૂરા થઈને પાઠ તમારે એકદમ કમ્પ્લીટ થઈ જશે ઓકે.